ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડીયોમાં આપણે ટિકિટ વિશે જોયું, બરાબર? ટિકિટના દરો વિશે જોયું. હવે આજે આપણે આપણા ચોપડીની અંદર પાના નંબર 148 ઉપર આપેલો કોયડો કેટલી નારંગી એના વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીની અંદર પાના નંબર 148 ઉપર જુઓ, તમને આ રીતે એક કોયડો આપવામાં આવ્યો છે. હવે પહેલા ત્રાજવાની અંદર તમે જોઈ શકો છો કે એક કેરી છે અને એક કેરી છે, એક નારંગી છે અને બાજુમાં ત્રણ નારંગી છે. એવી જ રીતે બાજુના પલ્લામાં તમને બે પપૈયા દેખાય છે અને એની બાજુના પલ્લામાં બે નારંગી અને એક કેરી દેખાય છે. હવે અહીંયા ઘણી તમને એ પણ કહેવામાં આવ્યું છે કે નારંગી બધી જેટલી પણ નારંગી છે, બધી નારંગીનું વજન સરખું છે. બંને પપૈયાનું પણ વજન સરખું છે અને કેરીનું વજન પણ સરખું છે. તો તમારે શું શોધવાનું છે કે છેલ્લા તાજવાની અંદર ત્રીજા નંબરનું જે ત્રાજવું છે એની અંદર તમને એક પપૈયું અને એક કેરી આપેલા છે. તો તમારે એ શોધવાનું છે કે અહીંયા કેટલી નારંગી આવશે. હવે તમે પહેલું પલ્લું અને બીજું પલ્લું, પહેલું અને બીજું ત્રાજવું જુઓ, બંનેમાં વજન એક સરખા છે. તો આપણે શું આમાં શું શોધવાનું છે કે નારંગી કેટલી છે? તો પહેલા ત્રાજવાની અંદર જુઓ કે આ બાજુ એક કેરી છે અને એક નારંગી છે. હવે નારંગીનું વજન કેવું છે? એક સરખું છે. તો અહીંયા એક નારંગી છે, અહીંયા પણ એક નારંગી છે, પણ અહીંયા કેટલી નારંગી છે? બે નારંગી છે. કેટલી નારંગી છે? બે નારંગી. અને અહીંયા શું છે? કેરી. તો આપણને એટલો અંદાજ તો આવી જ ગયો હશે કે આ બંનેનું વજન જો એક સમાન હોય તો એક કેરી બરાબર બે નારંગી થાય. થાય કે ન થાય? આ એક નારંગી આ બે ભેગી થઈ ગઈ, એક નારંગી એક નારંગી. હવે અહીંયા કેટલી નારંગી છે? બે નારંગી છે, અહીંયા એક કેરી છે. તો આપણે એટલો અંદાજો લગાવી શકીએ કે આ બે નારંગી બરાબર એક કેરી થાય. એટલે કે બે નારંગી બરાબર એક કેરી, અથવા તો એક કેરી બરાબર બે નારંગી, બરાબર. હવે બીજું ત્રાજવું જુઓ. બીજા ત્રાજવાની અંદર તમને બે પપૈયા આપેલા છે. શું આપેલું છે? બે પપૈયા આપેલા છે. હવે પપૈયાનું વજન પણ સરખું જ છે. હવે અહીંયા જુઓ, તમને બે પપૈયા છે આ બાજુ, આ બાજુ બે નારંગી અને એક કેરી છે. તો અહીંયા આપણને ખબર છે કે એક કેરી બરાબર બે નારંગી થાય. એક કેરી બરાબર કેટલી નારંગી થાય છે? બે નારંગી થાય છે. તો આપણે અહીંયા એક કેરી બરાબર બે નારંગી કહી શકીએ, બરાબર. એટલે એક પપૈયા બરાબર બે નારંગી થઈ, એટલે અહીંયા પણ શું કહેવાશે? બે નારંગી બરાબર એક પપૈયું, બરાબર ને? એક પપૈયા બરાબર બે નારંગી, આ એક પપૈયા બરાબર આ બે નારંગી, અને આ પપૈયા બરાબર એક કેરી, એક કેરી બરાબર બે નારંગી છે, બરાબર ને? એક કેરી બરાબર બે નારંગી છે. તો આ બે નારંગી થઈ એટલે બીજા પપૈયા બરાબર આ બે નારંગી, બરાબર. એટલે બંનેનું વજન એક સરખું થયું. ત્રીજું ત્રાજવું જુઓ. ત્રીજા ત્રાજવાની અંદર તમને એક પપૈયું આપેલું છે અને એક કેરી આપેલી છે. હવે આ બંને તાજવાને સમતોલ કરવા માટે તમને એમ પૂછ્યું છે કે અહીંયા કેટલી નારંગી આવશે, કેટલી નારંગી આવશે. હવે તમને ખબર પડી ગઈ છે કે એક કેરી બરાબર બે નારંગી થાય છે અને એક પપૈયા બરાબર પણ બે નારંગી થાય છે. તો અહીંયા ગાડી આ બંને તાજવાને સમતોલ કરવા માટે અહીંયા આપણે કેટલી નારંગી દોરીશું? એક પપૈયા બરાબર બે નારંગી અને એક કેરી બરાબર બે નારંગી. એટલે આપણે અહીંયા કેટલી નારંગી દોરવી પડે? અહીંયા ગાડી આપણે ચાર નારંગી મૂકીશું તો આ બંને તાજવા એક સમતોલ થશે, એટલે કે બંનેનું વજન એક સરખું થશે. એ જ પાના ઉપર નીચે બીજો કોયડો આપેલો છે. એક સરખા કદની ત્રણ લખોટી છે, એક સરખા કદની ત્રણ લખોટી છે.
પરંતુ એક લખોટી બીજી બે લખોટી કરતા થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર બે જ વાર કરી શકશો. આપણે ત્રાજવાનો ઉપયોગ ફક્ત બે જ વાર માપન માટે કરવાનો છે કે કઈ લખોટી હલકી છે અને કઈ લખોટી ભારે છે. તો તમારી પાસે કેટલી લખોટી છે? ત્રણ લખોટી છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? ત્રાજવાની અંદર લખોટી એ અને લખોટી બી ને મૂકવાની. બરાબર, જો એ બંને ત્રાજવા એક સમાન થાય તો આપણને ખબર પડે કે આ બંને લખોટી એક સરખા કદ, એક સરખા માપની છે, એક સરખા વજનની છે. બરાબર, ત્યાર પછી તમારે બીજી વખત એ અને સી લખોટી મૂકવાની. પહેલી વખત પહેલા રાઉન્ડમાં એ અને બી મૂકવાની. જો બંને પલ્લા એક સરખા થાય તો આપણને ખબર પડે કે એ અને બી એ સરખા વજનની છે અને સી લખોટી એ અને બી કરતા હલકી છે, એટલે કે ઓછી છે અથવા ભારે છે. બરાબર, જો બીજી વાર પલ્લાની અંદર તમે લખોટી એ અને લખોટી સી મૂકો, જો આ એ અને સી નું વજન એક સરખું થાય તો લખોટી બી એ વજનમાં હલકી છે અથવા ભારે છે એમ કહી શકાય. જો તમે જ્યારે પહેલી વખત ત્રાજવાની અંદર લખોટી એ અને લખોટી બી મૂકો છો ત્યારે લખોટી એ લખોટી બી બાજુનું પલ્લું વધારે નીચેની તરફ ઝૂકી જાય તો લખોટી બી કરતા લખોટી એ હલકી છે એમ કહી શકાય. અને બી અને સી નું માપ એક સરખું છે, એનું વજન એક સમાન છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આપણે માત્ર ટાંજવાનો ઉપયોગ બે જ વાર કરીને તમારે પણ જાતે પ્રયત્ન કરવાનો કે આ ત્રણ લખોટીમાંથી કઈ લખોટીનું વજન સરખું છે અને કોઈ કઈ લખોટી વધારે ભારે છે કે હલકી છે. બરાબર, બીજો એક કોયડો જોઈએ આપણે. બોક્સ એ નું વજન 430 ગ્રામ છે. અહીંયા ગાડી મેં નીચે લખ્યું છે બોક્સ એ બી અને સી. આપણે ઉપરની સૂચના વાંચતા જઈશું અને કોયડો ઉકેલતા જઈશું. એ નું વજન 430 ગ્રામ છે. બોક્સ એ નું વજન કેટલું છે? 430 ગ્રામ. બોક્સ બી નું વજન એ બોક્સ એ ના વજન કરતા 90 ગ્રામ વધારે છે. હવે બોક્સ એ નું વજન કેટલું છે? 430 ગ્રામ. 430 ગ્રામ કરતા બોક્સ બી નું વજન 90 ગ્રામ વધારે, એટલે આપણે 430 ની અંદર 90 ઉમેરી દઈએ. બરાબર, 90 ગ્રામ વધારે એટલે 0. 9 ને 10 11 12 2 વધી ફરી 1 4 ને 1 5 એટલે કે 520 ગ્રામ. તો બોક્સ બી નું વજન કેટલું થયું? 520 ગ્રામ. પરંતુ બોક્સ સી ના વજન કરતા 60 ગ્રામ ઓછું છે. હવે બોક્સ બી નું વજન એ કરતા 90 ગ્રામ વધારે છે પણ સી કરતા 60 ગ્રામ ઓછું છે. તો બોક્સ બી અને સી નું વજન શોધો. બોક્સ બી નું વજન આપણને મળી ગયું 520 ગ્રામ. હવે તમે વિચાર કરો કે બોક્સ સી નું વજન કેટલું હશે? એના વજન કરતા બોક્સ બી નું વજન 90 ગ્રામ વધારે છે એટલે 520 ગ્રામ થયું. હવે વિચારો કે બોક્સ સી નું વજન કેટલું હશે? હવે તમને જે બોક્સ બી નું જે વજન મળ્યું છે 520 ગ્રામ, તો શું કહે છે કે બોક્સ સી ના વજન કરતા 60 ગ્રામ ઓછું, એટલે આ જે 520 ગ્રામ છે એ સી ના વજન કરતા 60 ગ્રામ ઓછું છે. તો સી નું વજન કેટલું હશે? તો આપણે શું કરીશું, બી નું જે વજન છે 520 ગ્રામ એની અંદર 60 ગ્રામ ઉમેરી દઈશું. બરાબર, એટલે કેટલું થઈ ગયું? 580 ગ્રામ. જુઓ, બોક્સ સી ના વજન કરતા 60 ગ્રામ ઓછું છે એટલે આ બી નું વજન છે તે બોક્સ સી ના વજન કરતા 60 ગ્રામ ઓછું થયું, એટલે 580 કરતા 520 નાના, એટલે કે 60 ગ્રામ ઓછું છે. અને બીજું શું હતું? બોક્સ બી નું વજન એ ના વજન કરતા 90 ગ્રામ વધારે, તો આ જે એનું વજન છે 430 ગ્રામ
એના કરતા બોક્સ બી નું વજન વધારે 90 ગ્રામ, એટલે બી નું વજન થશે 520 ગ્રામ અને સી નું વજન થશે 580 ગ્રામ. બરાબર મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 12 એટલે કે 12મું ચેપ્ટર કેટલું ભારે કેટલું હલકું પૂર્ણ થાય છે. હવે આપણે નવા વિડીયો સાથે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.